वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तो ए मन अभिमान न आने रे वैष्णव जन तो तेने रे कहिए। अपना देश ने स्वतंत्रता आपवा अंगे विचारणा करवा माटे કેબિનેટ મિશન ઇંગ્લેન્ડથી આવ્યું હતું. તેના સભ્યો, બાપુ વગેરે નેતાઓ સાથે હિન્દના ભાવિ વિશે ચર્ચા વિચારણા કરતા હતા. એક દિવસ શ્રી આર્થર મૂર બાપુ સાથે મંત્રણા કરવા આવ્યા. વાત વાતમાં આર્થર મૂએ બાપુને પૂછ્યું, સ્વતંત્ર હિન્દુસ્તાનનો પહેલો પ્રમુખ કોઈ અંગ્રેજ હશે અથવા તો પંડિત જવાહરલાલ નહેરુને બનાવો, કારણ કે તેમને અંગ્રેજીનું ખૂબ જ્ઞાન છે અને બીજો પણ ખૂબ બોળો અનુભવ છે. આ પ્રશ્નનો જવાબ આપતા બાપુ કહે, જો મારું ચલણ હોય અને મારો અવાજ હોય તો હું તો કહું કે સ્વતંત્ર ભારતની પહેલી પ્રમુખ તો એક હરિજન છોકરી જ હોવી જોઈએ. રાષ્ટ્રપ્રમુખ કંઈ બહુ ભાષા જ્ઞાનવાળો જ હોવો જોઈએ એવું નથી. હા, જો મને એવી બહાદુર છોકરી મળે તો હું તો તેને જ પહેલી રાષ્ટ્રપ્રમુખ બનાવું, જેથી અમે અમારા દેશનું આધ્યાત્મિક બળ બતાવી શકીએ. મારે આખા જગતને બતાવવું છે કે હમ એસે દેશ કે વાસી હૈ જહાં ઊંચ નહીં ઓર નીચ નહીં. હા, એ દીકરી શરીર તેમજ મનથી સાફ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ. પ્રમુખ તરીકે ઊભી હોય તો સીતા જેટલી તેજસ્વી અને આત્મબળવાળી હોવી જોઈએ. સીતાની આંખોમાં એટલું આત્મબળ હતું કે રાવણ જેવો મહારથી પણ તેને અડી શકતો નહોતો. એક છોકરી પ્રમુખ બને, આપણે સૌ એવી બહાદુર બાળાને સલામી ભરીએ, એ કેવું અપૂર્વ દૃશ્ય હોય અને દુનિયાની સામે એક નવીનતા બતાવીએ. સ્ત્રી જગતની સામે જે અન્યાય થયો છે તેનું એ રીતે પ્રાયશ્ચિત કરી સૌને નવો રાહ બતાવીએ. આ બધું તો આકાશ પુષ્પવત છે, છતાં હું તો આશાવાદી માણસ છું, તેથી આવું નહીં થાય તો પણ હું નિરાશ થવાનો નથી. આજે મેં એક ઊંચા પ્રકારની નૈતિક હકીકત તમારી સમક્ષ મૂકી દીધી છે. જો મારી કલ્પના પ્રમાણેની આવી છોકરી આપણા હિન્દની પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બને તો હું એના એક પટાવાળા જેવું કામ કરવા તૈયાર થઈશ, અને મારા ખોરાકના કે કપડાના સુદ્ધા પૈસા હું સરકાર પાસેથી નહીં લઉં. અને સાંભળો, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ કે રાજેન્દ્ર બાબુને પણ હું તેની કેબિનેટમાં મુકાવીને તેના સેવક બનાવવા પ્રયત્ન કરીશ. બાપુની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત સૌ અને ખાસ મહેમાન તરીકે પધારેલા આર્થર મૂર અવાચક બની ગયા. પણ બાપુએ પોતાના દિલમાં જે વાત હતી તે કહી દીધી, હરિજન કન્યા પ્રમુખ બને તો હું તેનો પટાવાળો બનું, આવું મોટું સત્ય એક મહાત્મા ઉચ્ચારી શકે. આપણને એમ લાગે કે ગાંધી કેટલા પ્રકારના પરિવર્તનોના વાહક બન્યા, અને એમાં સૌથી મોટું પરિવર્તન અથવા તો સ્વીકાર એ ખૂબ છેવાડાના માણસનો, ખૂબ જ અંતે રહેલા એક નાના જીવનો હતો. કદાચ ગાંધી મહાત્મા કહેવાયા એનું કારણ આ જ હોઈ શકે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ.